નમસ્કાર મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારું નામ છે વિમલ પરમાર. અને આપણે આવી ગયા છે સારંગપુર ગામ શ્રી કષ્ટભંજન દેવ દાદાને મળવા માટે. આજે આજનો વિડીયો સ્પેશિયલ થવા જઈ રહ્યો છે. હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું હનુમાન દાદા. આપણે સારંગપુરમાં હું તમને જે હનુમાન દાદાની મૂર્તિ છે જે બની રહી છે 54 ફૂટ ઊંચી, એ પણ આજે હું તમને બતાવીશ અને હનુમાન દાદાના દર્શન કરાવીશ. તો સારંગપુર ધામમાં બની રહેજો આપણી સાથે. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ શ્રી કષ્ટભંજન દેવ ભગવાનનો મેઇન ગેટ છે. આમ તો 2-3 ગેટ છે, પરંતુ આ મેઇન ગેટ છે જ્યાંથી ગામનો રસ્તો જે અંદર એન્ટર થવાનો હોય છે, બજાર સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણે આ ગેટની અંદરથી એન્ટર થઈ શકીએ છીએ. અને પાછળ જે ગેટ છે જ્યાં પાર્કિંગ છે ત્યાંથી પણ તમે એન્ટર થઈ અને પાછળથી આવી શકો છો. પરંતુ મંદિરની સામે જે મંદિરનો જે દ્વાર છે મેઇન, ત્યાંથી તમે અંદર જ્યારે આવો છો ત્યારે અંદર આવ્યા પછી આ અંદરનો જે ગેટ દેખાઈ રહ્યો છે તમને, આજે મોટો જે દ્વાર બનાવ્યો છે એ અંદરની સાઈડ પરથી વ્યૂ તમને અમે બતાવી રહ્યા છીએ. તો આ ગેટ પર ઘણી બધી ઝીણવટભરી ડિઝાઇનો બનાવવામાં આવી છે. અને અહીંયાથી આપણે જ્યારે એન્ટર કરીએ છીએ તો મંદિરનો મેઇન જે હનુમાન દાદાનું જે મંદિર છે એમના દર્શન અહીંયાથી સીધા આપણને થાય છે. તમે આ મંદિર જે દેખાય છે એ સીધા આપણે અંદર એન્ટ્રી લઈ શકીએ છીએ. અને આજે રવિવાર હોવાથી અને વેકેશન પૂરું થવાનું હોવાથી ઘણા બધા લોકો અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણી બધી લાઈનો છે અને આપણે હું તમને દર્શન કરાવીશ હનુમાન દાદાના. તો લાઈનમાં ઊભા રહીને જો તમે જાઓ છો તો તમને સામેથી દર્શન થાય છે અને સાઈડ જે દરવાજો છે ત્યાંથી પણ તમે આવી શકો છો દર્શન કરીને. પણ ત્યાંથી તમે મેઇન સામેથી દર્શન કરી શકતા નથી, પણ હું તમને સાઈડ અહીંથી દર્શન કરાવીશ હનુમાન દાદાના. તમે પબ્લિક જોઈ શકો છો, હોલની અંદર એકદમ ફૂલ છે હોલ. લેડીઝ અને જેન્ટ્સની લાઈન અલગ હોય છે, તો તે તમે શાંતિથી હનુમાન દાદાના દર્શન કરી શકો છો. અને આપણે જે કષ્ટો છે, કષ્ટો બાપાના દર્શન થવાથી જ કષ્ટો બધા દૂર થઈ જાય છે. જય શ્રી કષ્ટ. આજે તમે જોઈ રહ્યા છો એ ધાર્મિક પુસ્તકાલય વડતાલ ધામનું અને સ્ટોર છે જ્યાંથી દાદાને ચલાવેલું પાણી, હાથમાં ગળામાં પહેરવાના દોરાઓ અને દાદાના ફોટો, કિચન બધી વસ્તુઓ તમને અહીંયાથી મળી રહે છે. અને જે દાદાને ચઢાવવામાં આવે છે જે પાણી અને આપણે જે ઘરે છંટકાવ કરીએ છીએ, ઘણા બધા લોકો એ પાણી અને દોરાઓ લેવા માટે આવે છે, તો એ આ સ્ટોર પર તમને ઉપલબ્ધ થઈ રહે છે. અને અહીંયા તમે લખ્યું વાંચ્યું હશે નૂતન ભોજનાલય. તો આજે પાછળ તમને હોલ દેખાઈ રહ્યો છે કે આ હોલની અંદર તમે જોઈ રહ્યા છો ઘણી બધી લાઈનો છે. તમે અહીંયાથી એ દાદાની પ્રસાદી લઈ શકો છો. આ હોલ એક સ્પેશિયલી અત્યારે બનાવવામાં આવ્યો છે ભોજનાલય, અને બની રહ્યું છે અત્યારે હાલમાં થોડું બની ગયું છે. તો જ્યાં પહેલાં જમાડવા થતું હતું જે પ્રસાદી મળતી હતી ત્યાંથી શિફ્ટ કરી અને અત્યારે આ હોલમાં એ શિફ્ટ કરવામાં આવ્યું છે. એટલે થોડી અગવડ પડી રહી છે, છતાં અહીંયા સારી ફેસિલિટી બાપાના દ્વારમાં પ્રસાદ તમને અહીંયાથી મળી રહે છે અને એનો એક પણ રૂપિયો તમારે આપવો પડતો નથી. બાપાના દ્વારમાં દરબારમાં 24 કલાક ભોજનાલય ચાલુ રહે છે અને સ્વાદિષ્ટ ભોજન દાદાની પ્રસાદી તમારે અહીં આવો છો તો લઈને જ આવજો.
મિત્રો, હવે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું જે સારંગપુર ધામની અંદર કષ્ટભંજન દેવની 54 ફૂટ ઊંચી જે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે, બનાવવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો પંચધાતુથી ઘડિત આ એક પ્રતિમા એવી સુંદર જે બની રહી છે દાદાના દ્વારમાં. અને એની આજુબાજુ ઘણો બધું મોટા એરિયાની અંદર પાર્કિંગ અને બેસવાની સુવિધા, લોકો માટે ગાર્ડનની સુવિધા, અહીંયા સત્સંગ થઈ શકે અને લોકો ઘણા બધા આવી અને બેસી શકે, દાદાના દર્શન કરી શકે શાંતિથી, એની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને બનાવવામાં આવી રહ્યું છે અત્યારે. તો દાદાની જે આ 54 ફૂટની ઊંચી મૂર્તિ જે છે એ અહીંયા જે બનાવવામાં આવી રહી છે પંચધાતુથી બનાવવામાં આવી રહી છે. અને થોડા દિવસો પહેલાં જ ધીરે ધીરે એક એક વસ્તુ, દાદાના પહેલાં પગ, પછી એમનું ધડ, એમનો પેટનો ભાગ, એમનું જે મુંગટ છે, એમના હાથ છે, ગદા છે, એ બધી વસ્તુ એક એક કરીને અહીંયા લાવવામાં આવી રહી છે. અને આઈ થિંક બધી વસ્તુ આવી ગઈ છે અને ધીરે 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 એમની પૂજા કરી અને એમને ગોઠવવામાં આવી રહી છે. તમે અત્યારે જે મૂર્તિના દર્શન કરી રહ્યા છો એ છે પંચધાતુની 54 ફૂટ ઊંચી મૂર્તિ જે સારંગપુર ધામમાં કષ્ટભંજન દેવની મૂર્તિ છે અને એને અત્યારે સ્થાપિત કરવામાં આવી રહી છે. અને એના દર્શન માત્રથી જ આપણા કષ્ટો દૂર થાય છે અને દૂર દૂર ઘણા શહેરોથી લોકો અહીંયા દર્શન કરવા માટે સારંગપુર ધામમાં આવે છે અને દાદાના દર્શન કરી ખૂબ પાવન થઈ જાય છે. અને આ મૂર્તિનું કામ ઓલમોસ્ટ હવે થોડા દિવસોમાં પતી જશે, ત્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે, ઘણો મોટો પ્રોગ્રામ થશે અને એ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ્સમાં જય શ્રી કષ્ટભંજન દેવ લખી અને દાદાને પ્રાર્થના કરજો કે તમારા પણ કષ્ટ દૂર થાય. માત્ર દર્શનથી જ જેમના કષ્ટો દૂર થાય છે એ છે આ સારંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ. તો મિત્રો, આ વિડીયોને જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી મળીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. ધન્યવાદ.